नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू कुलदीप बोरीसागर। आज आप धोरण 8 विषय संस्कृत अने बीजा सत्रनो छठो पाठ एटले कि रमणीय नगरी एटले कि सुंदर नगरी, सुंदर सीटी, सुंदर शहर, बराबर जे गई है तो रमणीय नगरी एटले कि सुंदर शहर जोईए पाठ। तो अहीं आपने गांधीनगर की बात कहेवामां आवी छे कि जे आपणी राजधानी छे, गुजरातनी राजधानी छे। राजधानी एटले शुं ए तमने खबर छे? तो गांधीनगरम गुर्जर राज्यस्य राजधानी अस्ति। गांधीनगरम एटले के गांधीनगर गुर्जर राज्यस्य एटले गुजरात राज्यनी राजधानी एटले के राजधानी अस्ति एटले के छे। तो गांधीनगर गुजरात राज्यनी राजधानी छे। इदं सुंदरम सुयोजितम च नगरम अस्ति। इदं एटले के आ, सुंदरम एटले के सुंदर, सुयोजितम एटले के सारी रीते योजना बनावीने बनावेलू એટલે કે છે સુયોજિતમ, ચ એટલે કે અને નગરમ એટલે કે નગર, અસ્તિ એટલે કે છે। તો આ નગર છે એ સુંદર અને સારી રીતે યોજના બનાવીને બનાવેલું નગર છે। અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ। અત્ર એટલે કે અહીંયા, બહુની એટલે ઘણા બધા, દર્શનીયાની એટલે કે જોવાલાયક, સ્થાનાની એટલે કે સ્થળો, સંતિ એટલે કે છે। તો અહીંયા ઘણા બધા જોવાલાયક સ્થળો છે, યથા સચિવાલય, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ, એવમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ। યથા એટલે કે જેમ કે, સચિવાલય એટલે કે સચિવાલય, મહાત્મા મંદિરમ એટલે કે મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિરમ એટલે કે અક્ષરધામનું મંદિર એટલે અક્ષરધામ મંદિર નામે જે ઓળખાય છે, એવમ એટલે કે અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ એટલે કે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ એટલે કે બગીચો, પણ આપણે ઇન્દ્રોડા પાર્ક કહીને બોલાવીએ છીએ, તો એ ઇન્દ્રોડા પાર્ક, બરાબર। તો ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ એટલે કે તમને જે સાઈડમાં ફોટોમાં દેખાય છે એ સચિવાલય ભવન છે। તો ઇદમ એટલે કે આ, સચિવાલય ભવનમ એટલે કે સચિવાલય ભવન, અસ્તિ એટલે કે છે। તો આ સચિવાલય ભવન છે એટલે કે સચિવાલયનું ભવન છે। કોઈ મોટો ચણેલો બંગલા જેવું હોય તો એને ભવન કહેવાય, બરાબર સંસ્કૃતમાં। તો આ સચિવાલય ભવન છે। અસ્મિન ભવને વિધાનસભાયાહ અધિવેશનાની ભવંતિ। અસ્મિન એટલે કે આ ભવને એટલે કે ભવનમાં, વિધાનસભાયાહ એટલે કે વિધાનસભાની, અધિવેશનાની એટલે કે બેઠકો, ભવંતિ એટલે કે થાય છે અથવા થતી હોય છે। તો આ ભવનમાં વિધાનસભાની બેઠકો થતી હોય છે અથવા થાય છે। અસ્મિન્નેવ ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રીણઃ, સચિવાઃ, અન્ય ચ અધિકારીણઃ રાજ્યકાર્યમ સંચાલયંતિ। અસ્મિન એવ, સંધિ શું પડશે? અસ્મિન પ્લસ એવ, વચ્ચે જે અડધોનો છે એ નીકળી જશે, બરાબર। તો અસ્મિન એટલે કે આ, એવ એટલે કે જ, ભવન એટલે કે ભવનમાં, સ્થિત્વા એટલે કે રહીને, રાજ્યસ્ય એટલે કે રાજ્યના, મંત્રીણઃ એટલે કે મંત્રીઓ, સચિવાહ એટલે કે સચિવો, અન્ય એટલે કે બીજા, ચ એટલે કે અને, અધિકારીણઃ એટલે કે અધિકારીઓ, રાજ્યકાર્યમ એટલે કે રાજ્યનું કાર્ય, સંચાલયંતિ એટલે કે ચલાવે છે, સંચાલન કરે છે। એટલે કે આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને અન્ય અધિકારીઓ રાજ્યનું કાર્ય ચલાવે છે એટલે કે રાજ્ય માટે કામ કરે છે, રાજ્યનું કામ કરે છે। સચિવાલય એવ ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય હશે અસ્તિ। સચિવાલય એટલે કે સચિવાલય છે, સચિવાલય ભવન છે એ, એવ એટલે કે જ, ગુર્જર પ્રદેશ શાસન હશે એટલે ગુજરાત પ્રદેશ શાસનનું એટલે કે જ્યાંથી શાસન થતું હોય, જ્યાંથી બધું કામ ચાલતું હોય, બરાબર। તો મુખ્ય કાર્યાલય
तो मुख्य एटले के मुख्य, कार्यालय एटले कार्यालय, अस्थि एटले के छे। तो आ सचिवालय ज गुजरात प्रदेश शासन नु मुख्य कार्यालय छे। आखा पेरेग्राफ नु जोईए, इदम सचिवालय भवनम अस्ति, आ सचिवालय भवन छे। अस्मिन भवने विधानसभायाः अधिवेशनानि भवन्ति, आ भवन में विधानसभानी बैठको थाय छे। अस्मिन एव भवने स्थित्वा राज्यस्य मंत्रिणः सचिवाः अन्य च अधिकारिणः राज्यकार्यं संचालयन्ति। लेकिन आज भवन में रहीने राज्यना मंत्रीओ, सचिवो अने अन्य अधिकारीओ राज्यनु काम चलावे छे अथवा राज्यने चलावे छे। सचिवालयः एव गुर्जर प्रदेश शासनस्य मुख्य कार्यालय अस्ति। लेकिन सचिवालय ज गुजरात प्रदेश शासन नु मुख्य कार्यालय छे। आगळनु जोईए, अस्माकं राष्ट्रपितुः श्री महात्मा गांधी महोदयस्य स्मृति रूपेण एतस्य मंदिरस्य निर्माणं अभवत। तो आपणे एक अहींया प्रिंटिंग मिस्टेक छे, श्री महात्मा नथी, श्री महात्म अथवा श्री महात्मा, बराबर एम करी नाखशुं। तो अस्माकं एटले के आपणा राष्ट्रपितुः एटले के राष्ट्रपिता श्री महात्मा एटले के श्री महात्मा गांधी महोदयस्य एटले गांधीजीना स्मृति रूपेण एटले के स्मृति रूपे एतस्य एटले के आ मंदिरस्य एटले के मंदिरनुं निर्माणम एटले के निर्माण अभवत एटले के थयेलुं छे अथवा थयुं हतुं। तो आपणा राष्ट्रपिता श्री महात्मा गांधीना स्मृतिरूपे आ मंदिरनुं निर्माण थयुं हतुं। यत महात्मा मंदिर नामना प्रसिद्धम अस्ति, एटले के यत एटले के जे महात्मा मंदिर एटले के महात्मा मंदिर नामना एटले के नामथी प्रसिद्धम एटले के प्रसिद्ध अस्ति एटले के छे, एटले के जे महात्मा मंदिर नामे प्रसिद्ध छे। महात्मा गांधी महोदयः भारतस्य स्वतंत्रतायाः कृते भृशं प्रयत्नम अकरोत्। गांधी महोदयः एटले गांधीजीए भारतस्य एटले के भारतनी स्वतंत्रतायाः एटले के स्वतंत्रताने कृते एटले के माटे, तो स्वतंत्रता माटे भृशम एटले घणा बधा खूब ज प्रयत्नम एटले के प्रयत्न अकरोत एटले कर्या हता। तो गांधीजीए भारतनी स्वतंत्रता माटे घणा बधा खूब ज प्रयत्नो कर्या हता। एतानी सर्वाणी कार्याणि चित्ररूपेण अत्र प्रदर्शनार्थं प्रस्तुतानि सन्ति। एतानि एटले के आ, सर्वाणि एटले के बधा, कार्याणि एटले कार्यो, चित्ररूपेण एटले के चित्ररूपे, अत्र एटले के अहींया, प्रदर्शनार्थं एटले के प्रदर्शन माटे, प्रस्तुतानि एटले के प्रस्तुत, सन्ति एटले के छे। तो आ बधा कार्यो एटले के जे गांधीजीए बधा कार्यो कर्या हता ए बधा कार्यो चित्ररूपे अहीं प्रदर्शन माटे प्रस्तुत छे। डन। आखा पेरेग्राफ नु जोईए गुजराती, अस्माकं राष्ट्रपितुः श्री महात्मा गांधी महोदयस्य स्मृति रूपेण एतस्य मंदिरस्य निर्माणम अभवत। लेक आपणा राष्ट्रपिता श्री महात्मा गांधी महोदयना अथवा गांधीजीना स्मृति रूपे आ मंदिरनुं निर्माण थयुं हतुं। यत महात्मा मंदिर नामना प्रसिद्धम अस्ति, एटले के जे महात्मा मंदिर नामे प्रसिद्ध छे। महात्मा गांधी महोदयः भारतस्य स्वतंत्रतायाः कृते भृशं प्रयत्नम अकरोत्। एटले महात्मा गांधी जीए भारतनी स्वतंत्रता माटे घणा बधा प्रयत्नो कर्या हता। एतानी सर्वाणी कार्याणि चित्ररूपेण अत्र प्रदर्शनार्थं प्रस्तुतानि सन्ति। એટલે કે આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે પ્રસ્તુત છે। ડન। આગળ જોઈએ, એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ। એતત એટલે કે આ અક્ષરધામ નામકમ એટલે કે અક્ષરધામ નામનું વિશાલમ એટલે કે વિશાળ મોટું મંદિરમ એટલે કે મંદિર અસ્તિ એટલે કે છે। તો આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે કે જે તમને બાજુમાં ચિત્રમાં દેખાય છે।
મંદિરે પ્રદર્શન વિભાગ અતિવ મનોહર અસ્તિ. મંદિરે એટલે કે મંદિરમાં પ્રદર્શન વિભાગ એટલે કે પ્રદર્શન વિભાગ અતિવ એટલે ખૂબ જ મનોહર એટલે કે મનને હરી લે એવો અસ્તિ એટલે કે છે. એટલે કે મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ મનોહર છે એટલે મનોહર એટલે કે મનને હરી લે એવું. પ્રદર્શન વિભાગે જનાહા એકમ ચલચિત્રમ અપી પશ્યંતિ. પ્રદર્શન વિભાગ એટલે કે પ્રદર્શન વિભાગમાં જનાહા એટલે કે લોકો એકમ એટલે કે એક ચલચિત્રમ એટલે કે વિડીયો ક્લિપ પિક્ચર અપી એટલે કે પણ પશ્યંતિ એટલે કે જુએ છે. પ્રદર્શન વિભાગમાં લોકો એક વિડીયો ક્લિપ પણ જોવે છે. અધ્યાત્મ વિજ્ઞાનયોહો સંગમઃ અત્ર દૃશ્યતે. અધ્યાત્મ વિજ્ઞાનયોહો અધ્યાત્મ અને વિજ્ઞાન બંનેનો સંગમઃ એટલે કે સંગમ અહીં અત્ર એટલે કે અહીંયા દૃશ્યતે એટલે કે દેખાય છે. એટલે કે અધ્યાત્મ અને વિજ્ઞાન બંનેનો સંગમ અહીંયા દેખાય છે. એટલે કે અધ્યાત્મ એટલે કે ભગવાનનું મંદિર પણ છે અને ટેકનોલોજી સાથે અહીંયા ઘણું બધું દેખાડવામાં પણ આવે છે. એટલે કે કહે છે અધ્યાત્મ અને વિજ્ઞાન બંનેનો સંગમ અહીંયા દેખાય છે. અત્ર ચિત્તાકર્ષકમ વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ. અત્ર એટલે કે અહીંયા ચિત્ત આકર્ષકમ એવી સંધિ પડશે. તો ચિત્ત એટલે કે ચિત્ત મન, આકર્ષમ એટલે કે એને આકર્ષિત કરી લે એવો, વિશાલમ એટલે કે વિશાળ, ઉદ્યાનમ એટલે કે બગીચો, અપી એટલે કે પણ, અસ્તિ એટલે કે છે. તો અહીંયા મનને આકર્ષી લે એવો વિશાળ બગીચો પણ છે. પ્રતિદિનમ બહવઃ યાત્રિકાઃ એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છંતિ. પ્રતિદિનમ એટલે કે દરરોજ, બહવઃ એટલે ઘણા બધા, યાત્રિકાઃ એટલે કે યાત્રીઓ, એતસ્ય એટલે કે આ મંદિરસ્ય એટલે કે મંદિરના દર્શનાર્થમ એટલે કે દર્શન માટે અથવા જોવા માટે આગચ્છંતિ એટલે કે આવે છે. તો દરરોજ ઘણા બધા યાત્રીઓ અથવા યાત્રિકો આ મંદિરના દર્શન માટે આવે છે. આખા પેરેગ્રાફનું ગુજરાતી જોઈએ. એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ. આ અક્ષરધામ નામનું વિશાળ મંદિર છે. મંદિરે પ્રદર્શન વિભાગ અતિવ મનોહર અસ્તિ એટલે કે મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ મનોહર છે, મનને હરી લેવો છે. પ્રદર્શન વિભાગે જનાહા એકમ ચલચિત્રમ અપી પશ્યંતિ. એટલે કે પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર એટલે કે વિડીયો ક્લિપ પણ જોવે છે. અધ્યાત્મ વિજ્ઞાનયોહો સંગમઃ અત્ર દૃશ્યતે. અધ્યાત્મ અને વિજ્ઞાન બંનેનો સંગમ અહીંયા દેખાય છે. અત્ર ચિત્ત આકર્ષકમ વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ. એટલે કે અહીંયા મનને આકર્ષી લેવો એવો એક વિશાળ બગીચો પણ છે. પ્રતિદિનમ બહવઃ યાત્રિકા એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છંતિ. એટલે કે દરરોજ ઘણા બધા યાત્રિકો આ મંદિરના દર્શન માટે આવે છે. આગળ જોઈએ. ગાંધીનગરસ્ય સમીપે એવ વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. ગાંધીનગરસ્ય એટલે ગાંધીનગરની સમીપે એટલે કે બાજુમાં, એવ એટલે કે જ, વિશાલમ એટલે કે વિશાળ, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ એટલે કે ઇન્દ્રોડા પાર્ક અસ્તિ એટલે કે છે, અથવા ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન કહીએ તો પણ ચાલે. તો ગાંધીનગરની બાજુમાં જ વિશાળ એટલે કે મોટું ઇન્દ્રોડા પાર્ક છે. એતસ્મિન સ્થાને ખગાહ પ્રાણીનઃ ચ નિજ પર્યાવરણે એવ નિવસંતિ. અસ્મિન એટલે કે આ સ્થાને એટલે જગ્યાએ, ખગાહ એટલે કે પક્ષીઓ, પ્રાણીનઃ એટલે કે પ્રાણીઓ, ચ એટલે કે અને, નિજ પર્યાવરણે એટલે કે પોતાના પર્યાવરણમાં, એવ એટલે કે જ, નિવસંતિ એટલે કે નિવાસ કરે છે, રહે છે. તો આ જગ્યાએ પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. ડાયનેસોર નામનઃ પ્રાચીન મહાકાય પ્રાણીનઃ વિશેષ વિભાગ અત્ર અસ્તિ. ડાયનેસોર નામનઃ એટલે કે ડાયનેસોર નામનો પ્રાચીન મહાકાય પ્રાણીનઃ એટલે કે પ્રાચીન મોટા શરીરવાળો જે પ્રાણી છે, મોટું પ્રાણી, તમને બધાને ખબર છે ડાયનેસોર કેવડું હોય.
તો વિશેષ એટલે કે વિશેષ વિભાગ એટલે કે વિભાગ અત્ર એટલે કે અહીંયા અસ્થિ એટલે કે છે. તો ડાયનેસોર નામનું જે પ્રાચીન મહાગાય પ્રાણી છે એનો પણ એક વિશેષ વિભાગ અહીંયા છે. એષ વિભાગ બાલાનામ કૃતે અતિવ આકર્ષક મનોરંજક ચ અસ્તિ. એષ એટલે કે આ વિભાગ એટલે કે વિભાગ બાલાનામ એટલે કે બાળકોને કૃતે એટલે કે માટે એટલે કે બાળકોની માટે અતિવ એટલે ખૂબ જ આકર્ષક એટલે કે આકર્ષક મનોરંજક એટલે કે મનોરંજન આપે એવું ચ એટલે કે અને અસ્તિ એટલે કે છે. તો આ વિભાગ બાળકોની માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ. અત્ર એટલે કે અહીંયા એકમ એટલે કે એક સર્પગૃહમ એટલે કે સાપનું ઘર, સાપઘર કહીએ. તો સાપઘર અપી એટલે પણ અસ્તિ એટલે કે છે. તો અહીંયા એક સાપઘર પણ છે. વિવિધ કુલાનામ સર્પાન અત્ર દ્રષ્ટુમ શક્નુમઃ. વિવિધ કુલાનામ એટલે કે વિવિધ કુળના જુદા જુદા કુળના સર્પાન એટલે કે સાપોને અત્ર એટલે કે અહીંયા દ્રષ્ટુમ એટલે કે જોઈ શક્નુમઃ એટલે કે શકીએ છીએ. તો વિવિધ કુળોના સર્પને સાપોને અહીંયા જોઈ શકીએ છીએ એટલે કે જુદા જુદા સાપો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આખા પેરેગ્રાફનું આપણે ગુજરાતી જોઈએ. ગાંધીનગરસ્ય સમીપે એવ વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. એટલે ગાંધીનગરની બાજુમાં વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે અથવા ઇન્દ્રોડા પાર્ક છે. એતસ્મિન સ્થાને ખગાહ પ્રાણીનઃ ચ નિજ પર્યાવરણે એવ નિવસંતિ. એટલે કે આ જગ્યાએ જ પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં રહે છે. ડાયનેસોર નામના પ્રાચીન મહાકાય પ્રાણીના વિશેષ વિભાગ અત્ર અસ્તિ. એટલે કે ડાયનેસોર નામનું જે પ્રાચીન મહાકાય પ્રાણી હતો એનો પણ એક વિશેષ વિભાગ અહીંયા છે. એષ વિભાગ બાલાનામ કૃતે અતિવ આકર્ષક મનોરંજક ચ અસ્તિ. એટલે કે આ વિભાગ બાળકોની માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તિ. એટલે કે અહીંયા એક સાપઘર પણ છે. વિવિધ કુલાનામ સર્પાન અત્ર દ્રષ્ટુમ શક્નુમ એટલે કે વિવિધ કુળોના સાપોને અહીંયા જોઈ શકીએ છીએ. અહીંથી આગળ જોઈએ. ગાંધી મંદિરતઃ નાતિ દૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ. ગાંધી મંદિરતઃ એટલે કે ગાંધી મંદિરથી નાતિ દૂર એટલે ખૂબ જ નજીકમાં જ છે એવું એટલે બહુ દૂર નથી એવું એટલે કે નજીકમાં છે. નજીકમાં એવ એટલે કે જ વિદ્યાભવનમ એટલે કે વિદ્યાભવન નામ એટલે કે નામનું વિશાળમ એટલે કે વિશાળ ભવનમ એટલે કે ભવન અસ્તિ એટલે કે છે. તો ગાંધી મંદિરથી નજીક જ વિદ્યાભવન નામનું એક વિશાળ ભવન છે. તત એવ ભવન GCERT રૂપેણ ખ્યાતમ અસ્તિ. તત એટલે કે તે, એવ એટલે કે જ એટલે કે તે જ ભવનમ એટલે કે ભવન GCERT એટલે શું? તો ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ એમ થાય છે કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ગુજરાતીમાં કહીએ તો આપણે પાઠ્યપુસ્તક હોય એમાં આગળ લખ્યું હોય તો ગુજરાત સંશોધન અને તાલીમ પરિષદ. તો અહીંયા શું થાય તો આપણે જે ભણીએ છીએ પુસ્તકો છે એ ત્યાંથી બને, એનું બધું સંચાલન ત્યાંથી થાય, બરાબર. તો તત GCERT રૂપે ત્યાં રૂપેણ એટલે કે રૂપે ખ્યાતમ એટલે કે જાણીતું અસ્તિ એટલે કે છે. તો તે જ ભવન GCERT રૂપે જાણીતું છે. હવે ત્યાં શું થાય છે કે છે આગળ. તો વિદ્યાભવને GCERT નામા પરિષદ કાર્યાલય અસ્તિ. વિદ્યાભવન એટલે કે વિદ્યાભવનમાં GCERT નામા એટલે કે નામનો પરિષદ એટલે કે પરિષદ કાર્યાલય એટલે કાર્યાલય અસ્તિ એટલે કે છે. તો વિદ્યાભવનમાં
જીસીઆરટી નામનો પરિષદ કાર્યાલય છે, એટલે કે પરિષદ એટલે શું, તો સભા જેવું કાર્યાલય, બરાબર, પરિષદ થાય ત્યાં. યમ પરિષદ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃત્તા અસ્તિ. તો યમ એટલે કે આ પરિષદ, એટલે કે પરિષદ એટલે કે ત્યાં બેઠક થાય એવી કાર્યાલય હોય, તો આ પરિષદ અસ્માકમ એટલે કે આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે, એટલે કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં એટલે કે પ્રાઇમરીમાં પરિવર્તનાર્થમ એટલે કે પરિવર્તન માટે સતતમ એટલે કે સતત પ્રવૃત્તા એટલે કે પ્રવૃત્ત અસ્તિ એટલે કે છે. તો આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન માટે સતત પ્રવૃત્ત છે. ગાંધીનગરે વિશાલા સ્વચ્છ માર્ગા ચ વર્તન્તે. ગાંધીનગરે એટલે ગાંધીનગરમાં વિશાલા એટલે કે વિશાળ મોટા, સ્વચ્છ માર્ગા એટલે કે સ્વચ્છ માર્ગો, ચ એટલે કે અને વર્તન્તે એટલે કે છે. તો ગાંધીનગરમાં વિશાળ સ્વચ્છ માર્ગો પણ છે. એતસ્મિન નગરે બહુની રમણીયાની ઉદ્યાનની સંતિ. એતસ્મિન એટલે કે આ નગર એટલે નગરમાં, સિટીમાં, બહુની એટલે ઘણા બધા, રમણીયાની એટલે કે સુંદર, ઉદ્યાનની એટલે કે બગીચાઓ, સંતિ એટલે કે છે. તો આ નગરમાં ઘણા બધા મોટા સુંદર બગીચાઓ છે. નગરે બહવહ પાદપાહ સંતિ. નગર એટલે કે નગરમાં, સિટીમાં, બહવહ એટલે ઘણા બધા, પાદપાહ એટલે કે વૃક્ષો, સંતિ એટલે કે છે. તો નગરમાં ઘણા બધા વૃક્ષો પણ છે. તેન કારણેન ઇદમ નગરમ વિશ્વસ્ય હરિત નગર રૂપેણ અપિ પ્રસિદ્ધમ અસ્તિ. તો તેન એટલે કે તે કારણેન એટલે કારણથી, એટલે કે તે કારણથી ઇદમ એટલે કે આ નગરમ એટલે કે નગર, સિટી, વિશ્વસ્ય એટલે કે વિશ્વનું, હરિત નગર રૂપેણ એટલે કે ગ્રીન સિટી, લીલું સિટી, લીલું શહેર અથવા હરિયાળું શહેર એમ પણ કહી શકીએ. તો ઇંગ્લિશમાં બધા ગ્રીન સિટી નામે કહે છે. તો ગ્રીન સિટી રૂપે અપી એટલે કે પણ, પ્રસિદ્ધમ એટલે કે પ્રસિદ્ધ છે. તો તે કારણથી આ નગર વિશ્વનું ગ્રીન સિટી રૂપે પણ પ્રસિદ્ધ છે. બંને પેરેગ્રાફનો અર્થ જોઈશું. ગાંધી મંદિર તહ નાતિ દૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ. એટલે ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામનું એક વિશાળ ભવન છે. તત એવ ભવન જીસીઆરટી રૂપેણ ખ્યાતમ અસ્તિ. એટલે કે તે જ ભવન જીસીઆરટી રૂપે જાણીતું છે. વિદ્યાભવને જીસીઆરટી નામ પરિષદ કાર્યાલય અસ્તિ. એટલે કે વિદ્યાભવનમાં જીસીઆરટી નામ પરિષદ કાર્યાલય છે. ઇદમ પરિષદ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃત્તા અસ્તિ. એટલે કે આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન માટે સતત પ્રવૃત્ત છે. ગાંધીનગરે વિશાળા સ્વચ્છ માર્ગા ચ વર્તન્તે. એટલે ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો પણ છે. એતસ્મિન નગરે બહુની રમણીયાની ઉદ્યાનની સંતિ. એટલે કે આ નગરમાં ઘણા બધા સુંદર બગીચાઓ છે. નગરે બહવહ પાદપા અસ્તિ. એટલે કે સિટીમાં સંતિ. એટલે કે આ નગરમાં ઘણા બધા વૃક્ષો પણ છે. તેના કારણે ઇદમ નગરમ વિશ્વસ્ય હરિત નગરમ રૂપેણ અપિ પ્રસિદ્ધમ. એટલે કે તે કારણથી આ શહેર છે તે વિશ્વનું ગ્રીન સિટી રૂપે પણ પ્રસિદ્ધ છે, હરિયાળું નગર રૂપે પણ પ્રસિદ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ આ પૂર્ણ થાય છે. કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને નમસ્કાર.